કપરાડાના મોટી પલસાણમાં ગરીબ આદિવાસીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા ખાબોચિયાનું પાણી વાપરવા મજબૂર કપરાડાના અનેક ગામોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યાને લઈ લોકો વલખા મારી રહ્યા છે કપરાડાના પહાડી વિસ્તારમાં આવેલ મોટી પલસાણ ગામમાં સાત વસ્તી છે ભૌગોલિક રીતે વિશાળ ક્ષેત્ર પર ધરાવતા આ ગામમાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ વરસે છે ચોમાસાના ચારે મહિના અહીં વરસાદી માહોલ જોવા મળે છે જોકે ઉનાળામાં આ વિસ્તારમાં લોકોએ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉનાળામાં આ ગામમાં પાણી માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ પહાડી વિસ્તારના નદી નાળાઓમાં આવેલા નાના ખનકાઓ અને ખાબોચિયામાં ભરાતું પાણી પાણી વાપરવા મજબૂર બને છે અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ મોટી પલસાણ ગામમાં એસી વધુ હેન્ડપંપો બનાવવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા છે જોકે ઉનાળામાં કુદરતી પીવાના પાણીના કુવામાં પાણી સુકાઈ જાય છે અને હેન્ડપંપમાં પણ પાણીના તળટળીયે ઉતરી જાય છે અને એસીથી થી વધુ હેન્ડપંપો માત્ર સોમાના ગાંઠિયા જ બની રહે છે આથી ના છૂટકે લોકોએ ખનગાવ અને ખાબુચિયામાંથી પાણી મેળવવા મજબૂર થવું પડી છે હોવાનું જણાવ્યું હતું ત્યારે સ્થાનિક તેમજ જવાબદાર તંત્ર આ બાબતે ધ્યાન દોરી વર્ષોની સમસ્યાનો કાયમી નિકાલ લાવે એવી લોકોમાં બૂમ ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો